અનુભવની ઘટમાળમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજની ઘટમાળમાં જોઈએ તો 15મી ઘટમાળા કંઈક કહે છે, દિવ્ય છે દ્રષ્ટિનો દરવાજ, જીવનનો ધબકાર. મારી સ્મરણ યાત્રા પુસ્તકનું પહેલું પ્રકરણ જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે દ્રષ્ટિવિહીણા દર્શન શીર્ષક સ્ફૂર્યું. આમ તો દ્રષ્ટિ એક એવી શક્તિ છે કે જેના વિના સૃષ્ટિની અનુભૂતિ શક્ય નથી. તો પ્રકરણના ટાઇટલ મુજબ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે, દ્રષ્ટિવિહીણા દર્શન. દ્રષ્ટિની ગેરહાજરીમાં કોઈ પણ દર્શન અશક્ય અને અસંભવ છે. તેમ છતાં દ્રષ્ટિવિહીણા દર્શન શીર્ષક પસંદ કરવામાં મને જરા પણ હિચકિટાટ થયો નહીં, કારણ કે દ્રષ્ટિ વિશે મારું નિરીક્ષણ જુદું છે. તેના વિશે વિગતે ચર્ચા કરવા આપ સમક્ષ દિવ્ય છે દ્રષ્ટિનો દરબાર શીર્ષક નીચે નમ્ર પ્રયત્ન કરીશ. દ્રષ્ટિ એટલે શું? દાર્શનિક જગતને સમજવાના કાર્યમાં ઉપયોગમાં આવતી શક્તિનો સ્ત્રોત. આ શક્તિ આપણને આંખ, કાન, નાક, સ્વાદ અને સ્પર્શ જેવી ઇન્દ્રિયો આપે છે, પરંતુ આંખ તેમાં મોખરે રહી દ્રષ્ટિ આપવાનું કામ કરે છે. તેની અનુભૂતિ આપણા મસ્તિષ્ક સુધી પહોંચાડી જગતની ગતિવિધિઓથી અવગત કરે છે. આવી જ કેટલીક અનુભૂતિ આપણને શ્રવણ શક્તિ વડે પણ થતી હોય છે. એટલે કે શ્રાવ્ય શક્તિ પણ એક દ્રષ્ટિ આપવાનું કામ કરનારી વિશિષ્ટ શક્તિ છે. તેના વડે આપણે જુદા જુદા અવાજોનું વર્ગીકરણ કરી એક મેક વચ્ચે ભેદ પારખી શકીએ છીએ. તે રીતે જગતને જાણવા અને માણવા આપણી શ્રાવણ શ્રવ્ય ઇન્દ્રિયો દ્રષ્ટાનું કામ કરે છે. અને એટલે જ મેં મારા પુસ્તકમાં આંખની દ્રષ્ટિ સિવાય અન્ય ઇન્દ્રિયોની શક્તિ વડે જગતને સમજવાનો અને જાણવાનો જે પ્રયાસ કર્યો તે અનુભવને દ્રષ્ટિવિહોણા દર્શન તરીકે રજૂ કરી આંખની દ્રષ્ટિ વિના પણ જગતને શ્રી રીતે જોવાનો પ્રયાસ થઈ શકે. તેને પુસ્તકના પ્રકરણમાં મૂકી આંખોની દ્રષ્ટિ ગુમાવનાર વ્યક્તિઓને પ્રેરિત કરવા, અજ્ઞાનના અંધકાર સામે પુસ્તકરૂપી દીપ પ્રગટાવી પ્રકાશ પાથરવા પ્રયત્ન કર્યો છે. જે રીતે રાત્રિના ઘોર અંધકારમાં પ્રગટાવેલો દીવો અંધકારને હટાવવા પોતાનો નમ્ર પ્રયાસ કરે છે, એવી જ રીતે દ્રષ્ટિના અન્ય માધ્યમો વિશે થોડી વાત કરીએ તો જ્ઞાનેન્દ્રિય પણ આપણને જગતની ઘણી બધી અનુભૂતિ કરાવી જગતની વિશિષ્ટતા સમજવાનો મોકો આપે છે. જેમ કે ગુલાબ અને મોગરાની સુવાસ એકબીજાથી તદ્દન અલગ છે, છતાં પણ બંને મહેક અને રંજકતા વડે અભિવ્યક્તિને અભિભૂત કરે છે, જગતમાં ડોક્યું કરાવે છે. એવી જ રીતે સ્પર્શની અનુભૂતિ પણ આપણને રોમાંચક બનાવે છે. સ્વાદ દ્વારા પણ આપણે જ્ઞાન પ્રાપ્તિ કરતા હોઈએ છીએ. આ બધી જ શક્તિઓ દ્રષ્ટિનું જ સ્વરૂપ છે, પરંતુ આ દ્રષ્ટિ ખરેખર બાહ્ય દ્રષ્ટિ છે. તે દેખીતા જગતને સમજવા પૂરતી મર્યાદિત શક્તિ ધરાવે છે, પરંતુ વાસ્તવિક જગત અને ભીતરની ભૂગોળને સમજવા આંતરિક દ્રષ્ટિ ખુલવી અને ખીલવી જોઈએ, તો જ આપણે વાસ્તવિક જગતને સમજી શકતા હોઈએ છીએ. દ્રષ્ટિવિહોણા દર્શન પ્રકરણ બાહ્ય દ્રષ્ટિ આધારિત નથી. પ્રકરણમાં આંતરિક દ્રષ્ટિનું અવલોકન જીવનની સમસ્યાઓમાંથી ઉકેલ લાવવા મહત્વનું બન્યું છે, અને એટલે જ કદાચ દ્રષ્ટિવિહોણા દર્શન દ્વારા જીવનનો ધબકાર મારી સ્મરણ યાત્રાનો પાયો રચાયો. એટલે કે પુસ્તકનું ભલે કદાચ આ પ્રથમ પ્રકરણ હોય, પરંતુ હકીકતમાં તો તે આખા પુસ્તકનું કેન્દ્રબિંદુ છે, કારણ કે આંતરિક દ્રષ્ટિ માત્ર જગતને સમજવા પૂરતું મર્યાદિત કામ કરતી નથી, અથવા તેની શક્તિ તે સમજવા પૂરતી સીમિત નથી, કારણ કે આંતરિક દ્રષ્ટિની શક્તિ વિશાળ અને વિસ્તૃત છે. આમ તો આંતરિક દ્રષ્ટિના પણ બે પ્રકાર છે, પ્રેરિત દ્રષ્ટિ અને સ્વયં પ્રેરિત દ્રષ્ટિ. પ્રેરિત દ્રષ્ટિમાં જોઈએ તો અન્યના જીવન કવનમાંથી આપણને જે શીખવા કે જાણવા મળે તે પ્રેરિત દ્રષ્ટિ છે. આવી પ્રેરણા વડે વ્યક્તિ પોતાના ભાવિ જીવનનું આયોજન તૈયાર કરી શકે છે. મહાત્મા ગાંધીએ હરિશ્ચંદ્ર તારામતીનું નાટક જોયું, તેમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ વચન પાલન અને સત્યનું આચરણ કરવા અનેક મુસીબતો વચ્ચે પણ મક્કમ અને રાજપાટ વગેરે ગુમાવીને પણ સત્યનું આચરણ કર્યું. તે શીખ વડે ગાંધીજીએ પોતાના જીવનની નીવ રચી, પરિણામે જગત અને મહાત્મા ગાંધી જેવી વિરલ વ્યક્તિ પ્રાપ્ત થઈ. આપણ આંતરિક દ્રષ્ટિ દ્વારા નિહાળેલી પ્રેરણા જ હતી ને? આપણી આસપાસ અનેક વ્યક્તિઓના જીવનમાંથી શીખ મળે તેવા અનેક મહાનુભાવો આવો જ સંઘર્ષ કરતા જોવા મળે છે, પરંતુ ક્ષીણ અને કુંઠિત બની ગયેલી આપણી આંતરિક દ્રષ્ટિ
તે જોઈ શકતી નથી. પરિણામે આપણે ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાથી વંચિત રહીએ છીએ. ઇતિહાસમાં આપણે લોકો કરીએ તો હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદનો સંઘર્ષ વાંચવા મળે છે. પિતા સામે નમતો જોગતો નથી હિરણ્યકશિપુ ભગવાનનું નામ છોડાવવા તેની અનેક કસોટીઓ કરે છે. તે તેને ડુંગર પરથી ફેંકે છે, અગ્નિમાં બાળવા નિષ્ફળ પ્રયત્નો કરે છે, લોખંડનો સ્તંભ અગ્નિમાં તપાવી તેને ભેટવા હુકમ કરે છે. આ બધી જ કસોટીઓમાં પ્રહલાદ સુપેરે પોતાની આંતરિક શક્તિઓ વડે સાંગો પાંગ ઉતરે છે. તેની આ દ્રષ્ટિ શક્તિના કારણે તપાવેલો સ્તંભ ફાટી તેમાંથી ખુદ ઈશ્વર પ્રગટ છે. આમ આંતરિક દ્રષ્ટિ વચ્ચે અન્ય વ્યક્તિને વિપરીત સંજોગોમાં રક્ષણ મળે છે. સામાન્ય રીતે આંતરિક દ્રષ્ટિ વ્યક્તિની પ્રેરણાથી જ ખુલતી હોય છે, પરંતુ અપવાદરૂપ કેટલાક સાધકો પોતાની આંતરિક શક્તિ આપમેળે ખીલવી શકે છે. જેની આંતરિક દ્રષ્ટિ ખુલે છે તે અન્યને પણ તારી શકે છે. આ વાતને સમજવા મને એક ઉદાહરણ યાદ આવે છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામમાં સાવ અભણ એક સ્ત્રી પોતાની શિષ્ય પાનબાઈને ઉદ્દેશીને જે પદો લખે તેમાં એવી તો માર્મિક વાતો મૂકે છે જેને આજનો પીએચડી થયેલો તજજ્ઞ વ્યક્તિ પણ સમજવામાં ફાંફા મારે. તેના કેટલાક પદો વિશે વિગતે ચર્ચા કરવાનું મને ઉચિત લાગે છે, કારણ કે સ્વયં પ્રેરિત દ્રષ્ટિનું ગંગા સતીનું આ અનોખું ઉદાહરણ છે. તે પોતાના પદમાં કહે છે, વીજળીના ચમકારે મોતીરે પરવવા પાનભાઈ અચાનક અંધારા થશે. અર્થાત જીવનની પસાર થતી ક્ષણને સમજીને અને તમે જીવનના રહસ્યો જાણી લેજો, તમારા જીવનકાળ દરમિયાન ઉત્તમ કાર્યરૂપે મોતીડા પુરવી લેજો, અન્યથા ક્ષણભંગુર જીવનનો અચાનક અંત આવશે. તે વેળા આવે તે પહેલાં જ તમે તમારા જીવનના મર્મો જાણી લેજો. મોક્ષ માર્ગની યાત્રા માટે ભાથું બાંધી લેજો. તો ગંગા સુધી પોતાના અન્ય એક પદમાં કહે છે, શીલવંત સાધુને વારે મારે નમીએ પાનભાઈ, શીલવંત સાધુને વારે પારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. અર્થાત ચરિત્રવાન વ્યક્તિને આપણે હંમેશા નમસ્કાર કરવા જોઈએ, પરંતુ આ વ્યક્તિ પોતાનો સ્વભાવ વારંવાર બદલતા ન હોવા જોઈએ. એટલે કે અભિબોલા અભિફોક લોકોથી દૂર રહી, સાચા શીલવાન અને વચનપાલક લોકોના સત્સંગમાં રહી આપણે જીવન નાવને આગળ તપાવતા રહેવું જોઈએ. આ વાતને સમજવા એક ઉદાહરણ લઈએ તો સતી તોરલ ખૂબ પાપી એવા જેસલને ઉદ્દેશીને એક પદમાં કહે છે કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે, આ તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કહે છે. તોરલ જાડેજાને ઉદ્દેશીને ભીતરમાં ધરબાયેલી વાતોને બહાર લાવી કરેલા પાપને પ્રકાશવા આદેશ કરી કહે છે કે તારા અંતરથી કરેલો પશ્ચાતાપ તને તારી પ્રાર્થના સમજી ઈશ્વર તારશે. આ પદ પણ અંતરદૃષ્ટિનું જ ઉદાહરણ છે ને. આવી ઘણી વાતો આપણા શાસ્ત્રોમાં આપણને જોવા અને જાણવા મળે છે. મને આ બધી વાતો ખૂબ ગમે છે અને આંતરિક દ્રષ્ટિ વડે તેને જાણવા અને સમજણ આપવા જાણીતા કાર્યકર અને પ્રજ્ઞાચક્ષુ કવિ મનુભાઈ એસ પટેલની પંક્તિ યાદ આવે છે. કવિ કહે છે કે કઈ કેટલા જન્મ મહી આપણા સહુ મળતા રહ્યા, કઈ કેટલા જન્મો ધરી આપણ સૌ વિકસતા રહ્યા, કઈ કેટલા જન્મો મહી આપણ સૌ મળતા રહ્યા, કઈ કેટલા જન્મો ધરી આપણ સૌ વિકસતા રહ્યા, સાથે ખીલ્યા સાથે ખર્યા કઈ કેટલા ફૂલડા બની, સાથે તર્યા સાથે ઉડ્યા કઈ કેટલા વિહંગો બની, ધરતા રહ્યા દેહ ભિન્ન પણ રહ્યા, કઈ કેટલા સાથે રમ્યા સાથે ફર્યા, કઈ કેટલા જન્મો મહી આપણ સહુ મળતા રહ્યા. આ કાવ્ય પંક્તિમાં આપણને કવિ કહે છે કેટલા જન્મથી હું અને તમે મળીએ છીએ, પણ એકમેકને ઓળખ્યા વિના છૂટા પડી જઈએ છીએ. કોઈ વાર સરોવરમાં સાથે તરતા હોઈએ છીએ, તો કોઈ વાર પક્ષી બની આકાશમાં ઉડતા પણ હોઈએ છીએ, પણ એકમેકના સ્થાન અંતરમાં સ્થાન પામતા નથી. આ જ છે સાચી અંતરદૃષ્ટિનું દર્શન. કવિ કહે છે
સાથે ખીલ્યા સાથે કર્યા કંઈ કેટલા ફૂલડા બની આપણે સફળતાની ઊંચાઈઓ કે પ્રગતિના શિખરો સાથે મળી ચડતા હોઈએ છીએ, પરંતુ એક મેકને મળેલી ઊંચાઈ કે સફળતા કાયમી રહે તેની ચિંતા કે ચિંતન કરતા નથી. એ જ આપણી અંતરદૃષ્ટિનો વિક્ષેપ એટલે કે ધૂંધળી થયેલી આપણી અંતરદૃષ્ટિ એક મેકને સમજવા દેતી નથી, અને આખરે સમયનું ચક્ર પોતાનો આંટો પૂરો કરે છે. ત્યારે ખાલી હાથે આપણે પણ તે ચક્રની જેમ લખ 84નો ફેરો ફરવા નીકળી પડીએ છીએ. અજ્ઞાન પ્રાપ્તિ મને અને તમને સ્થૂળ બાહ્ય દ્રષ્ટિ આપી શકે નહીં. બાહ્ય દ્રષ્ટિની સાથોસાથ જ્યારે આપણે આપણી આંતરિક દ્રષ્ટિને સતેજ કરી શકીશું, ત્યારે જ આપણી દિવ્ય દ્રષ્ટિનો દરબાર એક ખીલી ઉઠશે. આ તો મિત્રો જોયું ને આપણે દિવ્ય દ્રષ્ટિનો દરબાર કેવો હોય છે.